विद्यार्थी मित्रों, आज आप धोरण दस ओगणीसमू काव्य एक बपोरे काव्य सीखीशू। काव्यना कवि छे रामजी पटेल। काव्यनो प्रकार छे उर्मी काव्य। कविनो परिचय जोईए। रामजी छोटालाल पटेल नो जन्म खेड़ा जिल्लाना डाकोर पासे वल्लवपुरा पुराना खेडूत परिवार में जन्म थयो। तेमने एक मात्र काव्य संग्रह अंगत नामनो एक मात्र काव्य संग्रह छे। तेमना उर्मी काव्यो गीतो अने दीर्घ काव्यों में अनेक रंगदर्शी भावछटाओनो चोटदार चित्रण थयु छे। 29 वर्षनी युवान वये टीबी ना कारणे तेमनो अकाळे अवसान थाय छे। અને તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે। વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે। અહીં કૃષિ કવિ તરીકે રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે। અને આ રચના કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢાણમાં લખાયેલી છે। આ રચનામાં ખેડૂતની એક સંવેદનાશીલ બપોરનું આલેખન છે, ગ્રામ્ય વિસ્તારના પરિવેશનું વર્ણન છે અને ખેડૂત કે જીવનના આરે બપોર એક બપોરે મધ્યાહન પ્રતીક છે, પ્રતીકાત્મક કાવ્ય છે કે મધ્યાહન જીવનના મધ્યાહને સાસી પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે તે સ્પષ્ટપણે કવિએ જણાવ્યું નથી, સાથે સાથે જીવનનું પણ પ્રતીક બને છે। અને કહેવાયું છે કે કવિ ટીબીના રોગનો ભોગ બને છે અને જે જીવનમાંથી રસકસ જીવન જીવવાનો જે આનંદ છે એ ઉડી જાય છે। અને આ બધી વાતને લઈને કે પછી જીવનમાં આવેલી સારસી રૂપી પ્રિયતમા અથવા તો પત્ની કે જે ખેતરના શેડેથી ઉડી જાય છે એની વેદના છે તે પણ સ્પષ્ટ કવિએ કહ્યું નથી। અને ખરેખર એમની કવિતામાં રહસ્ય રહેલું છે, મર્મ જ વાચકોને વિચારતા કરી મૂકે છે કે કાવ્યમાં વપરાયેલા જે પ્રતીકો છે બધા જ પ્રતીકો એ ખેડૂત જીવન સાથે જોડાયેલા છે, ગ્રામ વેશનો વાતાવરણ છે અને ગામડામાં કયા કયા પ્રકારના પ્રતીકો ગ્રામ્ય પરિવેશ સાથે જોડાયેલા હોય છે તેનું વર્ણન છે। કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે, વેદના એટલે કે પીડા દુઃખ કે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો। ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાને કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય છે। છાસ, રોટલો, તમાકુ, તાપણી અને ખેતરમાં સ્વાભાવિક રીતે જ કોઈને કોઈ પ્રકારનું વૃક્ષ હોય જ કે જ્યાં ખેડૂત પોતે જમ્યા પછી બપોરના સમયે આરામ થોડી વાર કરે, બળદ આમ તેમ ચરી લે અને આ બધા જે પ્રતીકો છે એમણે અહીં એમના ખેતરમાં મહુડાનું વૃક્ષ નો ઉલ્લેખ છે, મહુડાનું વૃક્ષ કે જેમાંથી એના ફૂલોમાંથી દારૂ બનાવવામાં આવે છે એ મહુડાનો વૃક્ષનો ઉલ્લેખ છે। આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ રહ્યો નથી। બપોર ખરેખર જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે કે અકાળે કવિનું અવસાન થાય છે નાની વયે અને ટીબીના રોગને કારણે એમનું અવસાન થાય છે તે કે અને માટે જે દિવસનો મધ્ય ભાગ બપોર મધ્યાહને જ એમના જીવનનો અંત આવી જાય છે, એટલે કે આખી જિંદગી એઓ વ્યતીત કરી શકતા નથી, આનંદ લૂટી શકતા નથી પણ મધ્યાહને જ એમના જીવનનો અંત આવી જાય છે અને માટે એક બપોરે એટલે કે જીવનનો મધ્યાહન છે એમ આપણે તારવી લઈએ છીએ।
પ્રતીક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. હવે આપણે કાવ્ય જોઈએ. મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી. સારસી કહેવાય છે કે આ સારસી જોડકામાં રહેતું આ પક્ષીનું જોડું છે. બંને પક્ષીઓ નર અને માદા બંને સાથે જ હોય છે. જો એકનું અવસાન થાય તો એક પણ ઝૂરી ઝૂરીને પોતાના પ્રાણ ત્યાગી દે છે. અને માટે જ કવિએ સારસી પક્ષીનો પ્રતીક અહીં કાવ્યમાં લીધું છે. તો કવિનો જીવનરૂપી ખેતરનો શેડો, શેડો બે ખેતર હોય અને બંને ખેતરની સીમા દર્શાવતો વણ ખેડેલો જે પટ્ટો, એ વણ ખેડેલો પટ્ટો તેને શેડો કહેવામાં આવે છે. એટલે કે આ બીજા ભાગ બીજાનું ખેતર છે અને આ બીજાનું ખેતર છે એમ દર્શાવે અને વચ્ચે વણ ખેડેલો પટ્ટો હોય છે તે શેડો કહેવાય છે. તો એવા ખેતરના શેડેથી સારસી નામનું પક્ષી ઉડી ગયું. સારસી રૂપી પ્રિયતમા અથવા તો પત્ની હોય છે. જીવન રૂપી ખેતર કવિનું. જીવન રૂપી ખેતરના શેડેથી સારસી રૂપી પ્રિયતમા, કે જે સારસી ખેતરના શેડે બેઠેલું હોય અને ખેતરની સુંદરતામાં વધારો કરી દે છે, શોભામાં વધારો કરે છે. પરંતુ એ સારસી પ્રિયતમા હોઈ શકે કે પછી પત્ની હોઈ શકે, સ્પષ્ટ એમણે ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. તો પ્રિયતમા જ હોવું જોઈએ અથવા તો પત્ની હોવું જોઈએ. તે સારસી રૂપી પ્રિયતમા ખેતરના શેઢેથી ઉડી ગઈ છે. ઉડી જવાથી પક્ષી ઉડી જાય તો ખેતરની શોભામાં પેલી સુંદરતા હતી એ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. શોભામાં વધારો કરનારું પક્ષી તો તે સારસી હતું, પરંતુ એ અચાનક ખેતર રૂપી શેડેથી, જીવનના ખેતર રૂપી શેડેથી, ખેતર જીવનના ખેતર ખેતરના શેડેથી સારસી રૂપી પ્રિયતમા ઉડી જાય છે. હવે કવિને કોઈ પણ કાર્ય કરવામાં રસ રહ્યો નથી. કેમ રહ્યો નથી? પેલી સારસી આનંદ આપનાર, રસ ઉત્પન્ન કરનાર જે સારસી રૂપી પ્રિયતમા એ તો ક્યાંક ઉડી ગઈ છે. હવે જીવનરૂપી ખેતર કવિનું એ સૂનું થઈ ગયું છે અને એટલા માટે આખું કવિનું જીવન એ નિરસ બની જાય છે. અને રસ વિનાના જીવનથી કોઈ પણ કાર્ય આપણે સારી રીતે કરી શકતા નથી. તો કવિના જીવનમાંથી પણ રસકસ ઉડી ગયો છે અને હવે કોઈ કાર્ય કરવામાં એમને હવે કોઈ રસ રહ્યો નથી. ખેતરમાં માછ, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે. સામાન્ય રીતે ખેતરમાં ખેડૂત જ્યારે નાસ્તો કરીને સવારે બળદ હળ જોતરીને જાય છે ત્યારે બપોરના સમયે, મધ્યાહનના સમયે એ બપોર જમવાનું લઈને પત્ની ખેતરમાં જાય અને બંને સાથે બેસીને જમતા હોય છે. પરંતુ અહીં પ્રિયતમા કે પત્ની નથી હજ, અહીં માં જ. અને માને જાણે સંબોધન કે છે, સંવાદ નથી સંબોધન છે. કે માં ઢોચકીમાં, ઢોચકી એટલે માટીનું પાત્ર વાસણ, એમાં છાસ જે પીવા માટે માં છાસ લઈ આવી છે, એ છાસને પાત્રમાં કાઢી છે પીવા માટે. પરંતુ હવે કવિને કોઈ કાર્ય કરવામાં રસ ન હોવાને કારણે માને સંબોધન કરીને કહે છે, ધોણી, ધોણી પણ કહેવાય, ઢોચકી પણ કહેવાય છે, માટીનું વાસણ, અને એ ઢોચકીમાં તું પાછી છાસ રેડી દે. એટલે કે મારે પીવી નથી, તેમ ભલે પીવા માટે કાઢી છે પણ મારે પીવી નથી, તું પાછી એ ઢોચકીમાં તું છાસ રેડી દે. રોટલાને બાંધી દે, જે ભાથું લાવેલ છે એ ભાથાના રોટલાને જે ખુલ્લા કર્યા છે એ રોટલાને ફરી પાછી કોઈ કટકાથી બાંધીને લાવે કાપડના, અને એ ફરી પાછી તું બાંધી દે. હવે મને છાસ પીવામાં કે રોટલા ખાવામાં કોઈ મજા નથી.
આ ચલમને તમાકુમાં કસ નથી ચલમ. તમે જોયું હશે ઘણા કાઠિયાવાડી બાપાઓ ચલમ ફૂંકતા હોય છે, આ સિમેન્ટનું પણ બનેલું હોય છે, ચિનાઈ માટીનું, અથવા તો આ માટીનું, સાદી માટીનો પણ એ ચલમ ચિલમ બનાવેલું હોય, એમાં તમાકુ નાખે અને પછી એ ઊંચા ઘૂંટડા ખેંચે અને એ ધુમાડો કાઢે. એટલે કે સામાન્ય રીતે ખેડૂત જમ્યા પછી એ ચલમ નો રસ એ ખેંચતો અને આરામ કરે, પરંતુ હવે એ ચલમ ખેંચવામાં પણ કવિને કોઈ રસ રહ્યો નથી, એમાં કોઈ કસ નથી. ઠારી દેયા તાપણીમાં, ઠારી દેયા તાપણીમાં, તાપણું તાપણું કરીને કોઈ સડાકડા સાઠા ભેગા કરીને આપણે અગ્નિ સળગાવીએ, પ્રગટાવીએ અને ઠંડી દૂર કરીએ, પણ અહીં તાપણું કે જે રાખ હોય છે એની અંદર નીચે જે અંગારા સળગતા હોય છે, એ અંગારાને રાખ વાળીને અંગારાને જીવતા રાખવાનું આ વસ્તુ જ તાપણું. એમાં ભરવેલો અગ્નિ એટલે પેલા અંગારા રાખની તળે નીચે એ સળગતા હોય છે. તો કે એ ભરવેલા અગ્નિને પણ હવે તું ઠારી દે, એટલે કે પેલા અંગારાને હવે તું રાખથી દાટી દે. મને મહુડીની છાય તળે, મહુડી મહુડાનું વૃક્ષ કે જેના ફૂલોમાંથી દારૂ બનાવવામાં આવે છે અને ઠેર ઠેર આ મહુડાના વૃક્ષો જોવા મળે છે. દેવગઢ બારિયા કે ખેતરોમાં ક્યાંક ક્યાંક આ મહુડાના વૃક્ષો જોવા મળે છે. કવિના ખેતરમાં પણ આ મહુડાનું વૃક્ષ જ. અને કહે છે કવિ કે હવે મને તું શાંત, મને જમવામાં રસ નથી, છાશ પીવામાં રસ નથી, રોટલાને તું ફરી પાછી બાંધી દે અને જમ્યા પછી જે ચલમથી એ હું જે આનંદ લૂંટતો હતો, રસ લૂંટતો હતો, કસ કરતો લૂંટતો હતો, એ રસ એ ચલમ ખેંચવામાં પણ હવે કોઈ કસ રહ્યો નથી. અને જે અગ્નિ છે, ભારવેલો અગ્નિ, એને તું હવે ઠારી દે, એટલે કે ઢાંકી દે. મને મહુડીની છાય તળે, હવે તો મને નિરાંતે શાંતિથી મને તું આ મહુડાના વૃક્ષની તળે નીચે પડી રહેવા દે, નિશ્ચિંત થઈને. એટલે કે કોઈ કાર્ય કરવું નથી મારે, કોઈ કાર્ય કરવામાં મને રસ નથી, ખાવામાં રસ નથી, ફક્ત હવે તું મને નિષ્ક્રિય થઈને પડી રહેવા દે, મને હવે કોઈ કાર્ય કરવામાં રસ નથી. ભલે આખું આભ રેલી જાય આકાશ, ભલે ને પછી આકાશમાં આખો આકાશ રેલાઈ જાય અને હું પડી રહીશ ત્યાં, મારા ગળા જેટલું ઘાસ ખેતરમાં ઉગી નીકળે, છતાં પણ તું મને ઉઠાડતી નહીં, મને ત્યાં પડી રહેવા દે. અલે એ આ તુકાર ભર્યા શબ્દ જ પુરુષવાચક સંબોધન છે. અલે અલે એ બળદને હવે હળે, હવે હું જોત્રીશ નહીં હળ. આ જમીન ખેડવા માટેનું એક સાધન છે, ઓજાર છે, અને બળદને જોડે અને પછી જમીન ખેડે. પણ કવિ કહે છે કે ખેતર જીવનરૂપી ખેતરના શેઢેથી સારસી રૂપી પ્રિયતમાં જો ચાલી ગઈ છે તો હવે કોઈ કાર્ય કરવામાં રસ નથી. પોતાનું જીવન, પોતાનું જે જીવન છે એ ખાલી પ અનુભવે છે અને ખાલી પા ભર્યા જીવનમાં હવે કોઈ રસ, જીવન જીવવામાં હવે કોઈ રસ રહ્યો નથી, કોઈ કાર્ય કરવામાં પણ હવે રસ રહ્યો નથી. અને અંતે કવિ કહે છે કે હવે હું મારા બળદને હળથી જોડીને હું ખેતરને ખેડીશ પણ નહીં. એટલે કે જીવન સૂકું થઈ ગયું છે, સૂનું સૂનું થઈ ગયું છે, ખાલી પણ અનુભવી રહ્યા છે, ખાલી ખાલી થઈ ગયું છે. અને જીવનરૂપી ખેતરમાં, સૂના ખેતરમાં હું હવે પાક ઉગાડવા માંગતો નથી, મોલ ઉગાડવા માંગતો નથી, કોઈ કાર્ય કરવા માંગતો નથી, કારણ કે મારા ખેતરરૂપી જીવનરૂપી ખેતરના શેઢેથી, મારા જીવનરૂપી ખેતરના શેઢેથી સારસી રૂપી પ્રિયતમાં
ચાલી ગઈ છે અને કવિ એકલતાનો અનુભવ કરી રહ્યા છે. એકલતામાં એ મુજારો અનુભવી રહ્યા છે અને એને કારણે એમને કોઈ કાર્ય કરવામાં રસ નથી અને એમ નિષ્ક્રિય થઈને પડી રહેવા માંગે છે. એનો મતલબ એટલો જ કે કવિનું જીવન મધ્યાહન એટલે કે એક બપોરે એટલે કે હજુ આખી જિંદગી પૂર્ણ કરી નથી, જીવન જીવ્યા નથી અને ત્યાં વચ્ચે જ એમનું અવસાન થઈ જાય છે અને એને કારણે એમનાથી જીવનમાં વેદના સિવાય એમના જીવનમાં બીજું કાંઈ જોતા નથી અને વેદનાથી ભરેલી ખાલીપાથી સજાયેલી આ કવિતા છે. અને એ મરણોત્તર કવિના મૃત્યુ પછી બીજા સાહિત્યકારો બધાએ ભેગા મળીને એમને આ અંગત નામનું જે કાવ્ય સંગ્રહ છે એ પ્રગટ કરેલું છે. અને આ રીતે એક બપોરે એટલે કે બપોર મધ્યાહન દિવસના મધ્યાહનનું જ પ્રતીક છે જીવનનું, કે જીવન પૂરું કરી શકતા નથી પણ અધવચ્ચે જ એવો છોડી જાય છે.